જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 40 શાખાઓ ધરાવતી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં કરોડોના કૌભાંડના વહેતા થયેલા અહેવાલ પછી વધુ માહિતી બહાર આવી છે. બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકનાર ખાતેદારોને નકલી સર્ટિફિકેટ આપીને 3,18,00,000ની છેતરપિંડીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આગામી દિવસોમાં કાયદાકીય રાહે કાર્યવાહી થવાના ભણકારા સંભળાઈ રહ્યા છે. જામનગરના નવા એસપી પ્રેમસુખ ડેલુએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. સુરક્ષા કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરી એસપીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા તરીકેનો પદભાર ગ્રહણ કરતી વખતે પ્રેમસુખ ડેલુ સાથે તેમના પત્ની ભાનુશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાના એસપી તરીકે નિતેશ પાંડેએ પણ આજે પદભાર ગ્રહણ કર્યો હતો. રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં સેવા આપતા ડોક્ટરો હડતાલ પર છે. આજે હડતાલના ત્રીજા દિવસે જીજી હોસ્પિટલમાં ડોક્ટરોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ડોક્ટરોની હડતાલથી જીજી હોસ્પિટલમાં અનેક દર્દીઓના ઓપરેશનો અને સારવાર અટકી પડ્યા છે. સીએનજીમાં ભાવ વધારો થતાં જામનગરમાં સીએનજી રિક્ષા ચાલકોએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. 100 રિક્ષા ચાલકોએ રિક્ષા સાથે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઇંધણના ભાવ વધતા રિક્ષા ચાલકોએ મિનિમમ ભાડું ₹10 વધારી ₹20 કરી નાખ્યું છે. આમ ઇંધણના વધેલા દામ જનતાને ડામ સમાન લાગી રહ્યા છે. હું એક રિક્ષા ચાલક છું. અમે 7 રસ્તા રિક્ષા બધા હલાવી છીએ. અત્યારે 6 મહિના મોર જયારે સીએનજી નો ભાવ હતો ₹50, અત્યારે એની જગ્યાએ થઈ ગયો છે ₹78. અમે અત્યારે સરકારશ્રીને અપીલ કરી છીએ કે કાં તો સીએનજીમાં ભાવ ઉતારે, કાં તો પછી અમે લોકલ ભાડું વધારશું, ₹20 કરશું. બરાબર. અને અમે બી પબ્લિકને બી કહી દઈએ કે તમે અમને સહયોગ કરજો. અમે જ્યાં ભાડું ₹20 કરી એમાં પબ્લિક બી અમને સહયોગ કરે અને અમે આગળ જતા ₹20 ભાડામાં રિક્ષા ચલાવી શકીએ. આજે શું કહીશું તમે? આજે અમે અહીંયા બધી રિક્ષા 7 રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડમાં બધી ભેગી કરી અને અમે બધા રિક્ષાવાળાએ સમજૂતી કરી છે કે આપણે ભાઈ આજથી મિનિમમ ભાડું લોકલ ભાડું જે ₹10 લેતા હતા એની જગ્યાએ અમે ₹20 લેશું. જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે પાવન ટ્રાવેલ્સ નજીક ભરવાડપાળ વિસ્તારમાંથી ભેડિયાવાડી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા પદયાત્રીઓનો સંઘ માટેલ જવા રવાના થયો છે. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, મંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, આકાશભાઈ બારડ, લોહાણા અગ્રણી કૃષ્ણરાજભાઈ લાલ તથા નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી દ્વારા પદયાત્રીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એ જ રીતે છેલ્લા 23 વર્ષથી માટેલની પદયાત્રાએ જતા જોગવડ ગ્રુપના 2000 પદયાત્રીઓએ પણ માતાજીના જયકારા સાથે પદયાત્રાનો આરંભ કર્યો હતો. આ તકે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, મહિલા અગ્રણી શેતલબેન શેઠ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.